હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગુડ આફ્ટરનૂન. આજે કયો દિવસ છે તમને ખબર છે? આજે છે ગુરુ પૂર્ણિમા. પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની શુભકામના. ગુરુ પૂર્ણિમા અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો જો અહીંયા વ્યાસાય વિષ્ણુ રૂપાય, વ્યાસ રૂપાય વિષ્ણવે, વ્યાસ વિષ્ણુ રૂપ છે અને વિષ્ણુ એ વ્યાસ રૂપ છે. આમ એવી જ રીતે વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વ્યાસ મુનિ વ્યાસ ભગવાનની પણ અહીંયા પૂજા થાય છે. ગુરુ પૂર્ણિમા ગુ અને રૂ, ગુરુ એટલે ગુ એટલે અંધકાર અને રૂ એટલે ઉચાસ. એટલે જો આપણને અંધકારના અંધકારમય જીવનમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવામાં આવે છે. તો આપણને સાચા માર્ગ પર લઈ જાય તેને ગુરુ કહેવામાં આવે છે. આજના દિવસે ગુરુ પૂર્ણિમા દિવસે જો જેને આપણે ગુરુ માન્યા હોય તેમને જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેને ગુરુ કહેવાય. એટલે ગુરુ મંત્ર નામ તો એક મંત્ર પણ બોલી શકાય છે, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જગતના ગુરુ કોણ છે? કૃષ્ણ ભગવાન જગન્નાથ. તો કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુ પૂર્ણિમા દિવસે સૌપ્રથમ જે ગુરુ માન્યા હોય તેમને દર્શન કરવા જોઈએ, તેમના ચરણ પાદુકાનું પૂજન કરવું જોઈએ. ત્યાં તેમના ગુરુના દર્શનથી આપણને 33 કરોડ દેવતાઓના આશીર્વાદ મળે છે અને ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુનું પૂજન કરવાથી, ગુરુના આશીર્વાદ લેવાથી, ગુરુના ચરણ સ્પર્શ કરવાથી આપણને એમના આશીર્વાદ મળે છે. તો હવે આપણે અભ્યાસ તરફ ફરીશું. તો અભ્યાસ તરફ ફરીશું તો ધોરણ 4 વિષય હિન્દી વિકાસ કૌભાંડમાં જે છે એ પાઠ 8 પ્રસિદ્ધ વ્યક્તિઓ, આ વિકાસ કૌભાંડ છે એમાં પાઠ 8 છે તે પ્રસિદ્ધ વ્યક્તિઓ. આપણે કયો પાઠ જોવાનો છે? પ્રસિદ્ધ વ્યક્તિઓ, બરાબર. તો આ પાઠમાં આપણને કયા કયા પ્રસિદ્ધ વ્યક્તિઓ આપ્યા છે તે જોઈએ. જવાહરલાલ નહેરુ, લોકમાન્ય તિલક, ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ઇન્દિરા ગાંધી, કપિલદેવ, સચિન તેંડુલકર. તો આ બધા મહાન વ્યક્તિઓ, પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, તેમના વિશે આપણે જાણી લઈએ. તો જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતે પ્રધાનમંત્રી છે. નહેરુજી કો પ્યાર સે ચાચા નહેરુ બુલાતે થે ઓર કોડમે ગુલાબ કા ફૂલ રખતે થે. લોકમાન્ય તિલક, તો લોકમાન્ય તિલક કા પૂરા નામ બાલ ગંગાધર તિલક થા. ઉન્હોને નારા દિયા સ્વરાજ મેરા જન્મસિદ્ધ અધિકાર હે ઓર મે ઉસે લેકર હી રહુંગા. વો નારા દિયા સ્વરાજ મેરા જન્મસિદ્ધ અધિકાર હે, સ્વરાજ્ય મેરા જન્મસિદ્ધ અધિકાર હે ઓર મે ઉસે લેકર હી રહુંગા. વો નારા દિયા હે. મહાત્મા ગાંધીજી કા પૂરા નામ મોહનદાસ કરમચંદ ગાંધી થા ઓર ભારત દેશ કે રાષ્ટ્રપિતા થે. વો હંમેશા કહેતે થે બુરા મત સુનો, બુરા મત દેખો, બુરા મત કહો, ગુના માન ઉનકા માનના થા. ઓર લાલ બહાદુર શાસ્ત્રી, લાલ બહાદુર શાસ્ત્રી કા જન્મ 2 અક્ટૂબર 1904 મેં હુઆ થા. ઉન્હોને જય જવાન જય કિસાન કા નારા દિયા થા. લાલ બહાદુર શાસ્ત્રી કા જન્મ 2 અક્ટૂબર 1904 મેં હુઆ થા. ઉન્હોને જય જવાન જય કિસાન કા નારા દિયા થા ઓર વો શાંતિદૂત કે નામ સે જાને જાતે થે. ઓર સરદાર વલ્લભભાઈ પટેલ, ઉનકા જન્મ 31 અક્ટૂબર 1875 કો ગુજરાત મેં હુઆ થા ઓર એક સ્વતંત્ર સેનાની થે ઓર લોકપુરુષ કે રૂપ મેં જાને જાતે થે. ઓર સ્વામી વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ કા પૂરા નામ નરેન્દ્ર વિશ્વનાથ દત્ત થા. ઉનકા જન્મ 12 જનવરી 1863 મેં કલકત્તા મેં હુઆ થા ઓર ઉન્હોને રામકૃષ્ણ મિશન ઓર મઠ કા રામકૃષ્ણ મઠ કા
राज्य के स्थापक के थे। छत्रपति शिवाजी मराठा राज्य के स्थापक थे और उन्होंने फारसी भाषा की जगह मराठा और संस्कृत भाषा की इस्तेमाल करने की जोर दिया। मराठा और संस्कृत भाषा का इस्तेमाल करने का जोर दिया। और महाराणा प्रताप वो एक महान योद्धा थे। युद्ध कला में वो माहिर थे। महाराणा प्रताप भारत के एक महान योद्धा थे और युद्ध कला में वे माहिर थे और उनके घोड़े का नाम चेतक था। तो हमने ये प्रसिद्ध व्यक्तियों के बारे में जाना और अगले वीडियो में फिर मिलेंगे। नमस्ते बाकी। तो